નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3,200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આવો એ પાવન પ્રજ્ઞા પુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ ઉપર દ્રષ્ટિ કરીએ. નમસ્કાર, આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈ જીવનને ધન્ય બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ॐ भूर्भुवः श्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. पावन प्रज्ञा पुराणना परिवार व्यवस्था प्रकरण में परम पूज्य गुरुदेव पोतानी कलम चलावी रहा है, एमा पावन मंत्रों में कहेवामां आव्युं छे શિષ્ટાચારમ તથા સર્વે સદસ્યા પરિવારગા વ્યવહરંતુ સમાનમ મધુરમ પ્રવદંતુ ચ વાર્તાલાપ કટુમ ચૈ નૈવ નાપમાનયુતમ તથા
પ્રકુર્વંતુ પ્રણામસ્ય સ્વીકરવંતુ પરંપરા. પરિવારનો દરેક સભ્ય એકબીજા સાથે શિષ્ટાચાર અને સન્માનથી વર્તે, મધુર વાણી વાપરે, વાણી ઐસી બોલીએ મન કા આપા ખોય, ઔરન કો શીતલ કરે ખુદ ભી શીતલ હોય, કટુવચન અને અપમાન સૂચક વાર્તાલાપ કોઈ જ ના કરે, એકબીજાનું અભિવાદન કરવાની પરંપરાનું પાલન કરે, અપશબ્દો કહેવા, ગુસ્સામાં આવી મારપીટ કરવી એ સભ્ય માણસોને શોભતું નથી. પરિવારનું સમતોલનપણું મોટા ભાગે એ વાત પર આધાર રાખે છે કે બધા પરિવારજનોમાં શિષ્ટાચારનું પાલન કરે છે અને એકબીજાનું સન્માન કરે છે, એકબીજાના સન્માનનું ધ્યાન રાખે છે. કોઈ પ્રત્યે સમાન સન્માન પ્રગટ કરવાથી અથવા પ્રણામ કરવાથી માણસ નાનો નથી થઈ જતો, પણ એનાથી એની શ્રેષ્ઠતામાં પ્રતિષ્ઠામાં ખૂબ વધારો થાય છે અને આ જ ઉચ્ચ ભાવનાનો લાભ ખૂબ મળ્યા કરે છે. એનો લાભ મળ્યા વગર રહેતો જ નથી. શુદ્ધ અંતઃકરણથી કરેલું નમન આંતરિક શક્તિઓને જગાડે છે, એટલા માટે શ્રેષ્ઠ પુરુષોએ હંમેશા આ મર્યાદાનું પાલન કર્યું છે. ભગવાન શ્રી રામચંદ્રજી પણ એ પ્રાતઃકાલમાં ઉઠી માતા પિતાને પ્રણામ કરતા હતા. પ્રાતઃકાલ ઉઠી રઘુનાથા માતુ પિતુ શિર નાવહિનાથા. સન્માનથી દરેક માણસને એક પ્રકારની આધ્યાત્મિક તૃપ્તિ મળે છે. દરેક વ્યક્તિ એ ઈચ્છે છે, એટલા માટે વિપરીત પરિસ્થિતિઓમાં પણ આ નૈતિક મર્યાદાનું પાલન કરવું જોઈએ. શિષ્ટાચાર ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય નિધિ છે. ભારતીય સમાજમાં શિષ્ટાચારમાં મોટા પ્રત્યે શ્રદ્ધા અને સન્માનની ભાવના, નાના પ્રત્યે સ્નેહની ભાવના તથા વ્યવહારમાં વિનય અને મધુરતાના સમાવેશને આધારે જ વધારેમાં વધારે મહત્વ આપવામાં આવે છે. આના સંદર્ભમાં અથર્વવેદમાં પ્રવૃત્ત વૈદિક ઋષિનો આ સંદેશ બહુ માનનીય છે. અનુવ્રતઃ પિતુઃ પુત્રો માત્રા ભવતુ સંમનાઃ જાયા પ્રત્યે મધુમતિ વાચમ વધતુ શાંતિવા. પાવન અથર્વવેદના શ્લોકમાં બતાવ્યું છે, પુત્ર પિતાના વ્રતોનું એટલે કે શ્રેષ્ઠ કર્મો અને સંકલ્પોનું અનુસરણ કરે અને મા જેવા પવિત્ર તથા કોમળ મનવાળો બને. પતિ પત્ની માટે અને પત્ની પતિ માટે મધુર અને શાંતિપ્રદ વાણીનો વ્યવહાર કરે. જે આવું વર્તન નથી કરતા તેમને નીચ પ્રકૃતિની ઉદ્દત વ્યક્તિઓ માનવામાં આવે છે. વાલ્મીકિ રામાયણમાં તો બતાવ્યું છે કે માતરમ પિતરમ વિપ્રમાચાર્ય ચાવમન્યતે સપશ્યંતિ ફલમ તસ્ય પ્રેતરાજ વંશગત. એટલે કે જે માતા પિતા બ્રાહ્મણ અને ગુરુદેવનું સન્માન નથી કરતો તે યમરાજના વશમાં આવી અને પાપનું ફળ ખૂબ ભોગવે છે. સૈદ્ધાંતિક મતભેદ સિવાય પણ વ્યવહારિક જીવનમાં મોટાને સન્માન આપવાનો ઉચ્ચ આદર્શ ભારતીય સંસ્કૃતિની પોતાની વિશેષતા રહી છે. ભગવાન રામ અને આચાર્ય રાવણ વચ્ચે મહાન દુશ્મનાવટ હતી. રામ રાવણની નીચતા જાણતા હતા, પરંતુ પાંડિત્ય અને શ્રેષ્ઠતા પ્રત્યે રામના હૃદયમાં શ્રદ્ધા ભાવના એના પ્રત્યે પણ હતી. તેનાથી વશ થઈને તેમણે વિપરીત પરિસ્થિતિમાં પણ આ મર્યાદાનું પાલન કર્યું હતું. રામાયણમાં લખ્યું છે, અસ કહી રથ રઘુનાથ ચલાવા વિપ્ર ચરણ પંકજ શિર નાવા. આ રીતે યુદ્ધ માટે ઉત્સુક થયેલા રામે પોતાનો રથ આગળ ધપાવ્યો અને રાવણની સન્મુખ પહોંચીને એના ચરણ કમળમાં પોતાનું શીશ નમાવ્યું છે. એટલે જ અહીં તુલસીદાસજીએ તો એટલે સુધી કહ્યું છે કે સિયા રામ મય સબ જુગ જાની કર હું પ્રણામ જોરી જુગ પ્રાણી. આમ તો દેશ અને સમયની ભિન્નતાને લીધે સંસારમાં શિષ્ટાચારની બીજી અનેક રીતો પ્રચલિત છે, પણ ભારતીય શિષ્ટાચારના જે મૂળભૂત નિયમો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે તે લગભગ સાર્વદેશિક અને સર્વકાલીન જ છે. સ્વાગત સત્કાર કરવાના વિષયમાં દક્ષ સ્મૃતિનું એવું કથન છે, સુધા વસ્તુની વક્ષ્યામી વિશિષ્ટે ગૃહમાગતે મન ચક્ષુર મુખાવાચ્યમ સૌમ્યમ તત્વ ચતુષ્ટયમ. ગ્રહસ્થોનો કલ્યાણકારી નિયમ એ છે કે કોઈ મહાનુભાવ પધારે ત્યારે મન વચન મુખ અને આંખોને પ્રસન્ન રાખવા, અભ્યાગતને જોતા જ ઊભા થઈ આવકાર આપી આવવાનો હેતુ પૂછવો,
પ્રેમપૂર્વક વાર્તાલાપ કરવો, યોગ્ય રીતે સગવડ પ્રમાણે તેની સેવા કરવી અને જ્યારે તે પાછા ફરે ત્યારે દૂર સુધી મૂકવા જવું. શાસ્ત્રકારોએ કહ્યું છે, શાલેન સર્વમ વસમ શીલમ પરમ ભૂષણમ. આ પણ કાગવાણીમાં પણ કહ્યું છે, હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવો કારો મીઠો આપજે. હેજી તારે વાતે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડા કાપજે. ચારિત્ર્ય શિષ્ટાચારવાળા આચરણથી જ બધાને વશ કરી શકાય છે. ચારિત્ર્ય જ મોટામાં મોટું આભૂષણ છે. સન્માન બધાને ગમે છે, પણ અપમાન કોઈને ગમતું નથી. વાણી અને વ્યવહારથી જ્યાં એકબીજાનું સન્માન પ્રગટ કરવાનો સ્વભાવ બની જાય છે, ત્યાં સ્નેહ અને સહયોગ નિરંતર નિરંતર વધતો જ રહે છે. જ્યાં માત્ર પોતાના જ સન્માનનું ધ્યાન રાખવામાં આવે છે, પણ બીજાને સન્માન આપવામાં નથી આવતું, ત્યાં દ્વેષ અને અહંકારથી ભરેલા વાક્યો, અપશબ્દો, મારપીટ વગેરે ન શોભે એવા કૃત્યો જન્મે છે. આનાથી બચવું એ જ બુદ્ધિશાળીનું કામ છે. અહીં આવી સમસ્યાઓથી બચવાના ઉપાયો બતાવતા ઋષિ કહે છે કે અંદરોઅંદર સન્માન અને શિષ્ટાચારથી વર્તવામાં આવે, મધુર શબ્દોની આપલે કરે તથા એકબીજાને ભાવભર્યો આવકાર આપવાનો અભ્યાસ કરવામાં આવે. આનાથી ખૂબ પ્રેમ વધે છે, કૌટુંબિક ભાવના અને સામાજિક ભાવનાનો વિસ્તાર થાય છે. આ એક જાણીતો સિદ્ધાંત છે. બીજાની સાથે એવો વ્યવહાર ન કરો જે તમારા માટે પોતાના માટે પસંદ ના હોય. પરમ પૂજ્ય ગુરુદેવનું અદ્ભુત સૂત્ર છે, બીજાની સાથે એવો વ્યવહાર કદી ન કરો જે તમને પોતાના માટે પસંદ ન હોય. જે આ તથ્યને સમજે છે તેઓ પોતાનો વ્યવહાર સંતુલિત